રાજકોટ પોલીસની નિષ્ક્રિયતાને પગલે અપહરણ અને મારામારીના ગુનાઓ બેફામ બની રહ્યા છે. ત્યારે પૈસાની ઉઘરાણી કરવા માટે બે ધંધાર્થી મિત્રોનું કારમાં અપહરણ કરી બેફામ મારમારી ઉઘરાણી વસૂલી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મોરબી રોડ ઉપર અક્ષરધામ સોસાયટીમાં રહેતા અને અગરબત્તીનો ધંધો કરતા કેવળ મહેશ કાનાબર નામના લોહાણા યુવાન અને તેના મિત્ર મોરબી રોડ શ્રીરામ પાર્કમાં રહેતા ધર્મેશ કાનજી રાંકા ગઈકાલે ધંધાના કામ અર્થે ધ્રોલા ગયા હતા. ત્યારે ધંધાના લેણાના નાણાંની ઉઘરાણી માટે મોરબીના પટેલ શખ્સોએ બંને મિત્રોને મોરબી વાત કરવા બોલાવ્યા બાદ અપહરણ કરી બેફામ માર માર્યા બાદ કેવલના પિતાને ફોન કરીને બંનેને મુક્ત કરવા હોય તો રૂપિયા 1 લાખ અને બાકીના 30,000 ખર્ચના આપી જવા તેમ કહ્યું હતું અને ખંડણી વસૂલ્યા બાદ બંનેને મોડી રાત્રે મુક્ત કરતા રાત્રે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. ભોગ બનનાર બંને મિત્રો ભાગીદારીમાં ધંધો કરે છે. અગાઉ ધંધા માટે બંને મિત્રોએ મોરબીના ભરત પટેલ પાસેથી અગરબત્તીનો માલ લીધો હતો. આ માલના 1.5 લાખ રૂપિયા ભરતને ચૂકવવાના બાકી હતા. બંને ગઈકાલે ધ્રોલા હોવાની ભરતને જાણ થતાં ફોન કરીને ઉઘરાણી કરવા માટે મોરબી બોલાવ્યા હતા. બંને મોરબી પહોંચ્યા હતા ત્યાં ભરત પટેલે તેના ભાઈ અને અન્ય 4 જેટલા શખ્સો સાથે એક કાર અને એક બાઇક પર આવ્યા હતા અને ત્યાંથી બંને મિત્રોને લુણાસર ભરતના કારખાને લઈ ગયા હતા અને પેશાની ઉઘરાણી કરી બેફામ માર માર્યો હતો. આ કારખાનું ભાડાનું હોય કારખાનાના માલિકે આવું કરવાની મનાઈ કરતા અહીંયાથી કાઢીને બંનેને મક્ષનગર ગામે વાડીએ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ગોંધી રાખીને ત્યાં પણ મારકૂટ કરી હતી. બાદમાં રાત્રે ભરત પટેલે રાજકોટ કેવલના પિતાને ફોન કરીને કેવળ અને ધર્મેશને છોડાવવા હોય તો પોતાના 1.5 લાખ રૂપિયા બાકી છે તે તાત્કાલિક આપી જવા ધમકાવ્યા હતા. તેમજ પોતાના લેણાનો ઉપરાંત 30,000 આખા દિવસમાં થયેલ ખર્ચના પણ આપવા પડશે તેમ કહી ધમકાવ્યા હતા. જેથી ગભરાઈ ગયેલા કેવલના પિતા અને તેનો બીજો પુત્ર તાકીદે 1,80,000 રૂપિયા લઈને વ્યવસ્થા કરીને રાત્રે નાણાં ચૂકવી બંનેને મુક્ત કરાવ્યા હતા અને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. લેણદારોએ બંને ભોગ બનનાર યુવાનોને ખિસ્સામાંથી રોકડા રૂપિયા 5,600 કાઢી લીધા હોય તેમજ મોરબી રોડ ઉપરની દુકાનમાંથી કોમ્પ્યુટર સહિતનો સામાન ઉઠાવી ગયા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. આ ઉપરાંત ધર્મેશની પ્લોટની ફાઇલ અને ડિસ્કવર બાઇક પણ પડાવી લીધી છે. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.